નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 23 એપ્રિલ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. મદ્રાસ હાઈકોર્ટ જે દક્ષિણ ભારતમાં આવેલી છે, તે દક્ષિણ ભારતની એવી પહેલી હાઈકોર્ટ બની છે કે જેને ઈ સ્ટેમ્પ દ્વારા પૈસા સ્વીકારવાનું નક્કી કર્યું છે. તો જે હાઈકોર્ટમાં જેટલી પ્લીઝ જાતી હોય, જેટલા લોકો કેસ ફાઇલ કરતા હોય, તે લોકોને ઓનલાઈન પેમેન્ટની એક સિસ્ટમ પણ અત્યારે ખુલ્લી પાડી છે. મદ્રાસ હાઈકોર્ટ તે ભારતની 8મી એવી હાઈકોર્ટ હશે કે જે આ રીતે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારશે. આ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાના બે ફાયદા છે. એક તો એ કે જે ખોટા સ્ટેમ્પ્સ, હાઈકોર્ટના જે ખોટા સ્ટેમ્પ્સ હોય, જે લોકો વેચતા હોય, જેમ ખોટી આપણે કરન્સી નોટ્સ હોય, તો તેને ટેકલ કરવામાં કામ આવી શકે. અને બીજું, એક ફાસ્ટ ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ શકે પેમેન્ટની. તો આ માટે મદ્રાસ હાઈકોર્ટે ઈ પેમેન્ટ સિસ્ટમ પણ ચાલુ કરી છે. તેની વેબસાઇટમાં જઈ, જેનું નામ છે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, તેમાં જઈ અને એક ખાલી આપણે સાઇન અપ કરી અને પેમેન્ટ કરી શકીએ. આટલું જ સિમ્પલ છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, અને IMMT, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિનરલ્સ એન્ડ મટીરિયલ્સ ટેકનોલોજી, આ બંને ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા આપણને જે ખનીજ મળે છે, જે ફોસિલ ફ્યુલ્સ હોય છે, તેમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ અને વગેરે વસ્તુઓ બનાવીએ છીએ, તો તેમાં જે સલ્ફર હોય છે તે જ પ્રમુખ પ્રદૂષણનું કારણ બને છે. તો તે સલ્ફર આપણે તે ખનીજમાંથી જ, તેના રો ફોર્મમાંથી જ કઈ રીતે કાઢી શકીએ, તેનું એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું હતું. અને તેના દ્વારા એ ખબર પડવામાં આવી છે વૈજ્ઞાનિકો દ્વારા કે આપણે તે ખનીજોમાંથી પણ સલ્ફર કાઢી શકીએ છીએ 4 બેક્ટેરિયા દ્વારા. તો તે 4 બેક્ટેરિયાના નામ કયા છે તે આપણે જોઈ લઈએ. પહેલું છે રોડોકોકસ રોડોકોરસ, બીજું છે આર્થોબેક્ટર સલ્ફ્યુરો, ત્રીજું છે ગોર્ડિના રુબ્રો પલ્ટિનિટા, અને ચોથું છે રોડોકોકસ એરિથ્રોપોલિસ. આ 4 બેક્ટેરિયા દ્વારા એવો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો કે 4 બેક્ટેરિયા જે સલ્ફરનું પ્રમુખ કારણ અથવા તો સલ્ફરનો જે કમ્પાઉન્ડ ફોસિલ ફ્યુલ્સમાં જોવા મળે છે, તેનું નામ છે ડાયબેન્ઝોથિયોપિન. આ ડાયબેન્ઝોથિયોપિન કમ્પાઉન્ડ સાથે આ 4 બેક્ટેરિયાના કમ્પાઉન્ડ રાખવામાં આવ્યા, અને આખે આખું તે ડાયબેન્ઝોથિયોપિન જે કમ્પાઉન્ડ છે તે આખું યુઝ થઈ ગયું. એટલે આ 4 બેક્ટેરિયા દ્વારા તે કમ્પાઉન્ડ તે ખતમ કરવામાં આવે છે. તો આ આખી આખી પ્રોસેસ જે નેચરલ કોર્સમાં થાય છે, લિવિંગ ઓર્ગેનિઝમ્સ દ્વારા થાય છે, તો તેને એક નામ આપવામાં આવ્યું છે, જેનું નામ છે બાયો ડીસલ્ફરાઇઝેશન પ્રોસેસ. આપણને પરીક્ષામાં આ પ્રોસેસ પણ પૂછાઈ શકે, બેક્ટેરિયાના નામ પણ પૂછાઈ શકે, અને સલ્ફરનું કમ્પાઉન્ડ જે ફોસિલ ફ્યુલ્સમાં આપણને મળે છે તે પણ પૂછાઈ શકે. તેનું નામ છે ડાયબેન્ઝોથિયોપિન. આ કમ્પાઉન્ડ ફોસિલ ફ્યુલ્સમાંથી જ્યારે આ બેક્ટેરિયા કાઢી નાખે છે, ત્યારે તે ફોસિલ ફ્યુલ્સ તે સલ્ફર ફ્રી ફોસિલ ફ્યુલ બની જાય છે, અને ઓછામાં ઓછું પ્રદૂષણ થાય એનાથી તેવું માનવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. પશ્ચિમ બંગાળમાં જે સુંદરબનના જંગલો છે, જે રિઝર્વ કહેવામાં આવે છે, ફોરેસ્ટ, સુંદરબન ફોરેસ્ટ રિઝર્વ, તેને પશ્ચિમ બંગાળે રામસર સાઇટ ડિક્લેર કરવાનું નક્કી કર્યું છે, અને તેના માટે આગળની પ્રોસિજર કરવામાં આવે છે. જો સુંદરબન તે રામસર સાઇટ બની જાય રામસર કન્વેન્શન અંતર્ગત, તો તે ભારતની સૌથી મોટી પ્રોટેક્ટેડ વેટલેન્ડ એરિયા કહેવાશે. અત્યાર સુધી ભારતની 26 એવી સાઇટ્સ છે કે જે રામસર કન્વેન્શન અંતર્ગત રામસર સાઇટનું તે બિરુદ ધરાવે છે. રામસર કન્વેન્શન તે એક વેટલેન્ડ કન્વેન્શન છે કે દુનિયામાં જેટલા વેટલેન્ડ્સ છે તેને આપણે પ્રોટેક્ટ કરીએ, કારણ કે ક્લાઇમેટ ચેન્જના લીધે તેમાં ઘણો બધો ફેરફાર આવે છે. તો રામસર કન્વેન્શન તે આવી રીતનું એક યુએનનું કન્વેન્શન છે જે આવી રીતના પ્રોટેક્શન માટે કામ કરે છે. રામસર કન્વેન્શન તે સંધિ જ છે એક, જે 1975માં સાઇન થઈ હતી, અને તેનું નામ, રામસર નામ, તે ઈરાનના એક સિટીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ કન્વેન્શનને એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે, જે કહેવાય છે કન્વેન્શન ઓફ વેટ લેન્ડ્સ.
એટલે આ કન્વેન્શન તે વેટલેન્ડ્સના પ્રોટેક્શન માટેનું કામ કરે છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ચિકનગુનિયા રોગ આપણને સૌને ખબર છે કે તે એક વાયરસથી આ રોગ થાય છે. જે વાયરસનું નામ મોસ્ક્યુટો જે છે તે વાયરસ ટ્રાન્સમિટ કરે છે હ્યુમન બોડીમાં અને તેનું નામ છે એડિસ ઇજિપ્ટી અથવા તો એડિસ એલ્બોપેક્ટસ. આ બે વાયરસ કોઈ પણ વાયરલ ડિઝીઝ હોય તેને આપણે ક્યોર કરવી તે અઘરી વસ્તુ છે. તો વૈજ્ઞાનિકો દ્વારા, ભારતના આઈઆઈટી રૂરકીના વૈજ્ઞાનિકો દ્વારા એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો કે તેમને એક મોલિક્યુલ્સ વાયરસમાંથી બનાવ્યા હતા જે એન્ટીવાયરલ એક્ટિવિટી કરતા હતા. એટલે વાયરસ જે એક્ટિવિટી કરે તેનાથી વિરુદ્ધ એક્ટિવિટી આ લોકો કરતા હતા મોલિક્યુલ્સ આના, જેનું નામ એમને આપ્યું છે પેપ વન અને પેપ ટુ. આ બંને મોલિક્યુલ્સ જ્યારે આ ચિકનગુનિયા વાયરસ સાથે રાખવામાં આવ્યા તો 99% તે વાયરસને આ બે મોલિક્યુલ્સે ડિસ્ટ્રોય કરી નાખ્યું. તો હજી કન્ફર્મ નથી થયું પણ આ સ્ટડીઝ રિલેટેડ એક્સપેરિમેન્ટ ઉપરથી આવ્યું છે કે આ બે મોલિક્યુલ્સ તે આ વાયરસને કાઉન્ટર કરવા માટે સક્ષમ છે, કારણ કે તે લોકો એન્ટીવાયરસ એક્ટિવિટી ધરાવે છે. તો ચિકનગુનિયા તે એક વાયરલ રોગ છે અને તે આ બે મોસ્ક્યુટોના વાયરસથી થાય છે, એડિસ ઇજિપ્ટી અને એડિસ એલ્બોપેક્ટસ. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ટીસીએસ કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, જે ટાટાની અંતર્ગત કામ કરે છે, તે કંપની ભારતની સૌથી પહેલી એવી કંપની બની છે કે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન $100 બિલિયનથી વધારે છે. માર્કેટ કેપિટલાઇઝેશન એટલે એ વસ્તુ કે તેના ટોટલ શેર્સ ગુણ્યા તેના જે શેરની પ્રાઇસ હોય તે જેનો તે જે આન્સર આવે તે તેની માર્કેટ કેપિટલાઇઝેશન પ્રાઇસ કહેવાય. તો તે ભારતની સૌથી પહેલી કંપની એવી બની છે કે જેની માર્કેટ કેપિટલાઇઝેશન તે $100 બિલિયનથી ઉપર થઈ ગઈ છે અત્યારે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ વધારે થઈ ગઈ છે. તો આ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ તે ભારતની એક આઈટી કંપની હોવા છતાં અત્યારે બૂમિંગ માર્કેટમાં તે $100 બિલિયનની માર્કેટ કેપિટલાઇઝેશન વેલ્યુ ધરાવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.